जो विद्यार्थी मित्रों हवे जोईए आपणे एना पछीनो दाखला नंबर 20। शुं कहे छे दाखलानी अंदर के वर्तुळ वडे समतलनुं केटला भाग में विभाजन थाय छे। विद्यार्थी मित्रों समतलनुं केटला भाग में विभाजन थाय छे आम तो जोवा जोईए तो थियरिकल प्रश्न छे એટલે ખૂબ જ સહેલો પ્રશ્ન કહી શકીએ આપણે અને 3 માર્ક્સ એટલે બહુ સહેલી વસ્તુ છે। આકૃતિ દોરીને તમને સમજાવવાનું કીધું છે તો વર્તુળ વડે સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય તો એક સમતલ દોરીએ આપણે આ રીતે આ રહ્યું એક સમતલ। હવે એની અંદર એક આપણે એક વર્તુળ દોરી દઈએ હવે આ જે છે એ શું કહેવાય આને આપણે વર્તુળની અંદરનો ભાગ કહેશું ને બરાબર અને શું કહેશું આપણે વર્તુળની અંદરનો ભાગ પછી આને કહેશું આપણે વર્તુળની બહારનો ભાગ અને આ જે ચક્કડું દોડ્યું છે આ ચક્કડું જે આપણે દોડ્યું છે ને ચક્કડું આ ચક્કડાને શું કહેવાય વર્તુળ કહેવાય શું કહેવાય વર્તુળ પોતે એટલે 3 ભાગ પડે છે એકદમ સિમ્પલ વર્તુળની અંદરનો ભાગ વર્તુળની બહારનો ભાગ અને વર્તુળ પોતે ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ નંબર 21 શું કહે છે સમબાજુ ત્રિકોણ ABCમાં હવે સમબાજુ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે સમજ તો પડી જાય કે ત્રિકોણ છે એની ત્રણેય બાજુનો માપ સરખા છે તો આપણે અહીંયા એક નાનકડું એવું સરસ મજાનું બ્યુટીફુલ ત્રિકોણ દોરી દઈએ એનું નામ આપી દઈએ આપણે ABC એમાં AB નું મધ્ય બિંદુ P છે એટલે AB છે એનું મધ્ય બિંદુ P આપ્યું BC નું મધ્ય બિંદુ આપણે Q આપીએ છીએ અને AC નું મધ્ય બિંદુ આપણે R આપીએ છીએ હવે AB 6 આપ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો સમબાજુ છે આ ત્રિકોણ એની એક બાજુ 6 હોય તો એની ત્રણેય બાજુ 6 જ હશે અને આપણે એક નિયમ પણ ખબર હોવી જોઈએ ને કે સમબાજુ ત્રિકોણ છે એટલે એની બાજુ જે સરખી છે આ બરાબર તો એની કરતાં જે બે મધ્ય બિંદુને જોડતી અને જે સમાંતર રેખા હોય એનું માપ બરાબર એ આના માપ કરતાં કેવું હોય છે અડધું હોય છે મધ્ય બિંદુ છે અને જોડતી જે બાજુ છે એનું માપ એની મૂળ બાજુથી કેવું હોય છે અડધું હોય છે એટલે આ QR નું માપ કેટલું થશે તો કે AB છે એનું શું થશે અડધું થશે સર AB 6 હોય તો એનું અડધું માપ એટલે કેટલું થશે 3 ઓકે હવે આ 3 3 મધ્ય બિંદુને આપણે જોડી દઈએ આને જોડી દઈશ હવે જો આ સમબાજુ હોય તો એની અંદરનો પણ સમબાજુ જ હશે અને એની જો એક બાજુ 3 આવશે તો એની બાકીની 3 બાજુ પણ કેટલી આવશે 3 જ આવશે તો આપણે અહીંયા લખી શકીએ કે જે QR છે એને ઇક્વલ શું છે PQ અને એને ઇક્વલ છે PR તો આ 3 બાજુ સરખી થશે હવે મૂળ ત્રિકોણ સમબાજુ છે બરાબર ત્રિકોણ ABC સમબાજુ હોવાથી તેના મધ્ય બિંદુને જોડતા મળતો ત્રિકોણ પણ સમબાજુ જ હોય અને તેનું માપ મૂળ ત્રિકોણની બાજુથી અડધા માપનું હોય બરાબર ને એટલે જે મૂળ ત્રિકોણ છે એનું જેટલું માપ હોય એની બાજુ નહીં કરતાં અડધું હોય હવે આપણે આ PQRની પરિમિતિ શોધવી છે તો એકદમ સિમ્પલ છે લખી શકીએ ત્રિકોણ PQRની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો કઈ 3 બાજુ PQ QR અને PR એટલે કે 3 વખત 3 છે 3 3 3 6 3 9 ઓકે તો PQRની પરિમિતિ કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને 9 મળે છે ખૂબ જ સરસ મજાનો અને સહેલો દાખલો ઇઝીલી 3 માર્ક્સ આપણને અહીંયા આપીને જાય છે ચાલો જોઈએ ને પછીનો દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો 22 નંબરનો જે દાખલો છે એમાં શું કહેવામાં આવે છે કે એક વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે હવે સૌથી પહેલાં તો આપણે એક વર્તુળ અહીંયા દોરવું પડશે અને આ વર્તુળ છે એની અંદર આ એનું કેન્દ્ર છે અને જીવા છે કેન્દ્ર આગળ 60 નો ખૂણો સમજો કે અહીંયા એક આપણે જીવા દોરીએ વર્તુળની જીવા છે કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે એટલે આ કેન્દ્ર છે બરાબર તો કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે આમ આ તો ત્રિજ્યા કહેવાશે આને આપણે જીવા કહી શકીએ બરાબર અને આ 60 નો ખૂણો આંતરે છે તો જીવા એ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ હવે આ જે જીવા થઈ હવે જો આ નાનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો આ નાનો ભાગ છે એટલે આને લઘુચાપ કહેવાય અને અહીંયાથી માંડીના મોટો ચાપ કહેવાય એને ગુરુચાપ કહેવાય
તો બંને પરના તમારે ખૂણા છે એના માપ શોધવાના છે. હવે આજે 60નો ખૂણો છે તો સૌથી પહેલાં આપણે અહીંયા એક ખૂણો લઈ લઈએ જે ગુરુ ચાપ પરનો ખૂણો કહેશું આપણે. સર, ગુરુ ચાપ એટલે મોટો ચાપ. જો અહીંયાથી આટલો મોટો છે, મોટો હોય એને ગુરુ કહેવાય, નાના ભાગને આ જીવા છે. ઓકે, તો આ ખૂણો તમારે શોધવો છે. અહીંયા નામ છે, હવે નામ આપણે બધાના નથી આવ્યા, પણ આપણે આપી દઈએ એ બી સી, અહીંયા કેન્દ્રમાં ઓ નામ આપી દઈએ. અને જો આ મોટો ભાગ છે એટલે આપણે આને શું કહેશું, ગુરુ ચાપ. અને આ નાનો છે એટલે શું કહેશું આપણે, એને લઘુચાપ. અહીંયા પણ એક ખૂણો લઈ લઈએ આપણે આવી રીતે આમ. તો અહીંયા પણ આપણે શોધવાનો છે, તો અહીંયા હું ડી નામ આપી દઉં છું, ડી. તો આપણને એવું કીધું છે આમાં કે કેન્દ્ર આગળ 60નો ખૂણો છે, તો કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવ્યો છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ, એટલે આ લઘુચાપનું બિંદુ કહેવાય, એટલે કે આ ખૂણો શોધવો છે આપણે. અને ગુરુચાપ પરના બિંદુ એટલે અહીંયાથી આ જે મોટો ચાપ છે, આ ગુરુચાપનું બિંદુ છે, અહીંનો ખૂણો. તો આંતરેલા ખૂણામાં વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 10ની અંદર પણ આવે છે, ખૂબ સરસ મજાનો દાખલો છે આ, તમે યાદ રાખજો, 10માની અંદર પણ તમને કામ લાગશે. તો આ બંને શોધવાના છે, તો આની અંદર કોઈ નવું તો લેવાનું નથી, પણ એક નિયમ છે જે તમને યાદ રહેવો જોઈએ. 10મામાં દાખલાનો પૂછાય, પણ આ નિયમ છે એ નિયમનો ઉપયોગ કરવાનો આવશે ધોરણ 10ની અંદર. તો જે કેન્દ્રનો ખૂણો છે, કેન્દ્રના ખૂણા કરતાં ગુરુચાપ પર આંતરેલો ખૂણાનું માપ કેવું હોય છે, અડધું હોય છે. કેવું હોય છે, અડધું. તો આ એક નિયમ છે, એક નોંધ લખીએ આપણે અહીંયા, જેથી કરીને આપણને સરસ મજાનું યાદ રહે કે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ કરતા ગુરુચાપ પર આંતરેલા ખૂણાનું માપ અડધું હોય છે. કેન્દ્ર પર આંતરેલો, આ કેન્દ્ર પર આંતરેલો કહેવાય, એની કરતાં ગુરુચાપ પર આંતરેલા ખૂણાનું માપ કેવું હોય છે, અડધું હોય છે. એટલે આ ખૂણો છે અડધો થશે આના કરતાં. તો આ કોણ છે, એ બી સી, આપણો ખૂણો એ બી સી છે. અને આ કેન્દ્રનો ખૂણાને શું બોલાય આપણે, એ ઓ સી, એના કરતાં અડધો, એટલે કે 60નો અડધો એટલે કે 30. એકદમ સિમ્પલ છે, નિયમ આપણે યાદ રહેવો જોઈએ. આનો ઊંધો નિયમ પણ બોલી શકીએ કે ગુરુચાપ પર આંતરેલો જે ખૂણો છે એની કરતાં કેન્દ્રનો ખૂણો બમણો છે, એટલે કે આ 30 હોય તો આ 60 થાય, આ 60 હોય તો એટલે 30 થાય. બીજું, હવે તમે અહીંયા જુઓ તો એક ચક્રીય ચતુષ્કોણ બની ગયું છે, એ બી સી ડી. આ વર્તુળની અંદર એક ચતુષ્કોણ છે અને ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થતો હોય છે. તો અહીંયા એક બીજી નોંધ લખીએ આપણે, શું લખવાનું, ચક્રીય ચતુષ્કોણના, ચક્રીય ચતુષ્કોણમાં. વિદ્યાર્થી મિત્રો, જે ચક્રીય ચતુષ્કોણ છે, તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તમે જુઓ આ ચક્રીય ચતુષ્કોણ છે, એની અંદર ચતુષ્કોણ દેખાય છે એ બી સી ડી, એમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180. આ જે આપણે ખૂણો શોધવો છે એનું નામ શું છે, તો કે ભાઈ એ બી સી છે. ઓકે, અને એની સામેનો જે ખૂણો છે એનું નામ શું છે, તો કે એ ડી સી. અને બંનેનો સરવાળો કેટલો થાય, 180. આ ખૂણો હમણાં આપણે શોધ્યો, એ બી સી જે આપણને અહીંયા મળ્યો છે 30, તો અહીંયાનું માપ લખી દઈશું આપણે 30 વત્તા ખૂણો એ ડી સી બરાબર 180. આ 30ને આપણે પહેલી બાજુ જવા દઈશું બરાબરની, તો વત્તા હોય તો શું થશે, ઓછા થશે. તો 180માંથી 30ને તમે માઇનસ કરી દો તો કેટલું આવશે, 150. તો આપણે જે શોધવાનો કીધો છે બરાબર, આ જે એ ડી સી છે એ ગુરુચાપનો ખૂણો મળ્યો છે, અને એ બી સી છે એ આપણો ગુરુચાપનો છે, સોરી, અને એ ડી સી છે એ કયો છે આપણો, લઘુચાપનો, આ લઘુચાપ પરનો ખૂણો છે. ઓકે, તો જોયું આપણે બંનેનો જવાબ, ગુરુચાપનો ખૂણો હોય ને, ગુરુચાપ પર આંતરેલો ખૂણો એનું માપ હંમેશા ઓછું જ હોય, અને લઘુચાપ પર લઘુ એટલે એની પર મોટો હોય, અને ગુરુ પર હંમેશા નાનો ખૂણો. હવે પછી જે આપણે દાખલો સમજવાના છે એ આ 22માની અથવાની અંદર જ એક દાખલો છે. તો શું કહે છે આપણે 22માં દાખલાના અથવામાં જે દાખલો આપ્યો છે તે અથવાનો જે દાખલો છે એ પણ ચક્રીય ચતુષ્કોણનો છે, અને એ પણ ખૂબ જ સહેલો છે. શું કહે છે, પહેલાં આપણે રકમને વાંચીએ વ્યવસ્થિત. ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણા એનું માપ 60 છે અને બીનું માપ 70 છે, તો સી અને ડીના માપ તમારે શોધવા છે. સૌથી પહેલાં તો તમે એક સરસ મજાનું વર્તુળ દોરી દો, એમાં કોઈ પણ 4 બિંદુના નામ આપી દેવાના છે. ચક્રીય ચતુષ્કોણ આપણે દોરવાનો છે, એમાં કેવો ચતુષ્કોણ દોરવો, સમલંબ, આ તે તમારી રીતે દોરવાનો, એનું કોઈ એવું છે નહીં, ભાવે એમાં આપણે દોરી શકો અંદર. ચાલો હવે આપણે એનું માપ કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, 60 આપ્યું છે, અને બીનું કેટલું આપ્યું છે તમને, 70 માપ આપ્યું છે. તો હવે તમારે સી અને ડી શોધવા છે. તો આના માટે એક નિયમ છે જે આપણને ખબર હોવી જોઈએ કે ચક્રીય ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણાનો અહીંયા નિયમ આપણે લખવાનો, ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના
ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો સામસામે એટલે એ અને સી સામસામે છે, તો લખવાનું અહીંયા એ વત્તા સી બરાબર 180. અને એવી રીતે બીની સામે કોણ છે? ડી છે, તો કે ખૂણો ડી વત્તા બી એ પણ 180 થાય છે. હવે એનું માપ કેટલું આપ્યું છે આપણને? 60 આપ્યું છે. ઓકે, આ 60નું આ બધું જાવ તો લઈ જાઓ બરાબરની પેલી બાજુ, તો 60 ચેન્જ થાય એટલે માઇનસ થાય, તો 180માંથી 60ને તમે માઇનસ કરી દો તો કેટલો આવશે? 120. એવી રીતે અહીંયા તમે જુઓ તો ડી શોધવો છે આપણે, અને બીનું માપ આપણને 70 આપી દીધું છે, અને એ 70 વત્તા છે પેલી બાજુ જાય તો ઓછા થશે. 180 માઇનસ 70 કરીએ તો 110, જે આપણો ઇઝીલી જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ જ નજદીક છે, અને જેટલી બધું પ્રેક્ટિસ કરશો એટલું તમારું કહેવાય ને મોર ધેન પાવરફુલ તમારું મેથ્સ થઈ જશે, એટલે ગણિત વધુ ને વધુ ગણો. અને એટલા માટે જ આપણી એક ફોર્મ્યુલા છે, જે ગણે તે ભણે, એટલે વધુ ને વધુ ગણો. જેટલું ગણશો ને એટલું ગણિત તમને વધારે આવડશે. અને પરીક્ષાની અંદર તમારે જો માર્ક્સ લાવવા હોય, વધારે માર્ક્સ લાવવા હોય મેથ્સની અંદર, તો તમે વધુ ને વધુ પેપરોની પ્રેક્ટિસ કરો. જેટલા વધુ પેપરની પ્રેક્ટિસ કરશો ને એટલા તમારા મસ્ત માર્ક્સ આવશે, એટલે વધુ ને વધુ પેપરને સોલ્વ કરવા જોઈએ. તો આપણી સાથે જોડાયેલા રહેજો. ધોરણ 10ના પણ પેપરો આપણે મૂકી રહ્યા છીએ, તો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જાણ કરી શકો છો. અને આ ધરચના ચેનલની સાથે જોડાય અને રિવિઝન કરી અને ખૂબ સારા માર્ક્સ તમે પણ મેળવી શકો છો. તો ફરી મળીશું, અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આના વિશે જાણ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો.